નમસ્કાર મિત્રો, આ જન્મમાં મારું નામ છે કેવિન કોવાડિયા. આજે આપણે વાત કરીએ એક સફરની, એક યાત્રાની, જે આજથી એક વર્ષ પહેલાં થઈ હતી. હું અત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં રહું છું. તો એ સફરની શરૂઆત અમદાવાદ થઈ હતી અને એનું ડેસ્ટિનેશન હતું કુર્ગ, કે જે મેંગ્લોર પાસે આવેલું છે સાઉથ ભારતમાં, દક્ષિણ ભારતમાં. તો આજથી એક વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા ડિસેમ્બરમાં. તો અમે વિચાર્યું હતું કે લગ્ન પછી આપણે કોઈ જગ્યાએ ફરવા જઈએ, મેં અને મારા પત્ની. તો લગ્નના 2-3 મહિના પહેલાંથી હું ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર ગોતતો હતો કે કેવા જગ્યાએ જઈ શકાય, ત્યાં શું શું પોસિબિલિટી છે, શું બજેટ છે. પણ બધું થોડું રિસર્ચ કર્યા પછી મને ખ્યાલ આવ્યું કે બધા જે પેકેજ છે 25-30 હજારથી શરૂ થતા હતા. પણ એ કન્સર્ન મારો હતો બજેટનો હતો, એ બજેટની બહાર થોડું જતું હતું. તો થોડું હતાશ થયો કારણ કે બધા જ પેકેજ એ રીતે મળતા હતા. પછી અચાનક મને એક સ્ટ્રાઇક થયું, મને યાદ આવ્યું કે સંસ્થા વિશે મેં પહેલાં સાંભળ્યું હતું, એને ઉપર સ્ટડી પણ કરી હતું કે જે આ રીતે લો બજેટમાં પેકેજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પેકેજીસ કરે છે. તો એનું નામ હતું, એનું નામ છે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આ એક સંસ્થા છે જેની વેબસાઇટ છે yhaindia.org, કે એક કાઇન્ડ ઓફ એનજીઓ છે જે આવી રીતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રોગ્રામ અલગ અલગ કરાવે છે. એક એનજીઓ છે, એનો હાર્ડકોર એમ એવો નથી કમર્શિયલ પ્રોફિટનો, તો એ બજેટમાં આપણને સારા પ્રોગ્રામ વિથ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો મેં આના વિશે પહેલાં સાંભળ્યું હતું, એની વેબસાઇટ પર બધા પ્રોગ્રામ સ્ટડી પણ કર્યા હતા. તો અચાનક મને એમ થયું કે શું આમાં પોસિબિલિટી થાય, શું અમે મેરેજ પછી હું અને મારા પત્ની બંને આ પ્રોગ્રામમાં જઈ શકીએ. તો મેં એની વેબસાઇટ જોઈ, અલગ અલગ પ્રોગ્રામ જોયા, તો મને ખ્યાલ આવ્યો કે એમાં 2 ડિવિઝન છે, એક છે ઇન્ડિવિજ્યુઅલ અને એક છે વિથ ફેમિલી. ઇન્ડિવિજ્યુઅલ એ કોઈ પણ એક વ્યક્તિ જો ભારતના કોઈ પણ ખૂણે જે એમાં પ્રોગ્રામ અવેલેબલ છે ત્યાં ફરવા જાય, જવા ઈચ્છે તો જઈ શકે છે. અને બીજો હતો વિથ ફેમિલી, કે જેમાં પતિ પત્ની અને મેક્સિમમ 2 બાળકો એમાં એ પ્રોગ્રામમાં અલાઉડ છે એક પર પેકેજમાં, તો એ એમાં જઈ શકે. તો એમાં મેં અલગ અલગ પ્રોગ્રામ જોયા અને ખરેખર એમાં આખા જ ઉત્તર ભારતમાં, નોર્થ ઇસ્ટ, દક્ષિણ ભારત, આખા જ ભારતના બધી જગ્યાના અલગ અલગ જે આવા લોકેશન છે જ્યાં ફરવા જઈ શકાય એવા દરેક પેકેજીસ એ સાઇટ ઉપર અવેલેબલ છે. તો મારી અને મારી પત્ની બંનેની ઈચ્છા હતી કે દક્ષિણ ભારતમાં કંઈક જઈએ. એ ખરેખર એને આપણે ઓનલાઈન અત્યાર સુધી એની વિશે સાંભળ્યું હતું, એ પિક્ચરમાં ને એ બધે જોયું હતું. તો એમ થયું કે એ જગ્યા એક્સપ્લોર કરીએ. તો એમાં જોતા એક પેકેજ એ મને તારીખ વાઇઝ બધું સેટ થયું અને એ જગ્યાનું નામ હતું કુર્ગ. તો કુર્ગ એક હિલ સ્ટેશન છે, જેવી રીતે ઊટી છે, આપણે રાજસ્થાન ગુજરાત બોર્ડર પાસે આબુ છે, એવી રીતે હિલ સ્ટેશન છે. અને ત્યાં કુદરતી વાતાવરણ ગજબનું છે. થોડું મેં સ્ટડી કર્યું તો મને ખ્યાલ આવ્યું કે કુર્ગ એ ત્યાં કોફી માટે ફેમસ છે. ત્યાં કોફીના ઝાડ હોય છે, જેવી રીતે આપણે ગુજરાતમાં વાત કરીએ તો ગામડે બાજુ જઈએ તો મોટા ભાગે આપણને ખેતરે કપાસના, ઘઉંના, ચણાના, જારના એ બધાના ખેતર જોવા મળે, એ નોર્મલી રૂટીન ઉગતું હોય. તો ત્યાં એવી જ રીતે કોફીના ઝાડ હોય. અને મરી, જે કાળા મરી આપણે ખાધા હોઈએ છીએ, સ્વાદમાં બહુ ગજબના હોય છે, એ કાળા મરીના ઝાડ હોય છે. કાળા મરીના ત્યાં વેલા થાય છે અને કોફી હોય છે. તો આ જ્યારે મેં એની બધી ડિટેલ જોઈ, 4-5 દિવસનો પ્રોગ્રામ હતો અને એની મેં જ્યારે ફીસ જોઈ તો એની જે અમાઉન્ટ હતી એ હતી 8,000 રૂપિયા સમથિંગ. તો હું ખુશ થઈ ગયો કે આઈ થિંક જે બજેટમાં વિચારતો હતો તે મને મળી રહેશે. પછી જ્યારે મેં વધારે ડિટેલમાં એમાં જોયું તો મને આંચકો લાગ્યો. આંચકો સારાવાળો આંચકો હતો. 2 રીતના આપણે કહીએ છીએ આંચકા લાગે, ક્યારેક બહુ ખોટું થાય તો આંચકા લાગે ને અચાનક બહુ સારું થાય તો તમને એમ થાય કે ઓહો. તો એ વાળું ઓહો હતું. અને જ્યારે મને ખબર પડી કે આ જે 8,000 સમથિંગ કિંમત છે એ પર પર્સનની નથી પણ પર કપલની છે, પર યુગલની છે. સો આઈ એમ મોર દેન હેપી. અને એમાં નીચે કોન્ટેક નંબર હતા, એમાં મેં કોન્ટેક કરીને મારી મૂક્યો કે અમે લગ્ન પછી પહેલી વખત એ સ્થળ ઉપર એ પેકેજમાં ફરવા આવવા માટે વિચારી રહ્યા છીએ. તો શું શું ફેસિલિટીઝ ત્યાં હશે, કઈ રીતે પહોંચવાનું. અને બીજી એક વાત કે આ જે યુથ હોસ્ટેલના જે પ્રોગ્રામ હોય છે એ આખા ઇન્ડિયામાં હોય છે, તો એમાં પિક એન્ડ ડ્રોપ ફ્રોમ હોમ નથી હોતું. એટલે મતલબ મેં અમદાવાદથી જે તો અમદાવાદ ટુ અમદાવાદ રીતે નથી હોતું, એ જે પણ એનું બેઝ એક લોકેશન હોય છે કે કુર્ગમાં જે જગ્યાએ કેમ્પ હતો ત્યાંનું લોકેશન એડ્રેસ એ લોકોએ ત્યાં મૂક્યું હોય છે, તો આપણી રીતે તે લોકેશન પર પહોંચવાનું છે. એની લગતી માહિતી એ લોકો આપે છે પણ એનું એરેન્જમેન્ટ અને એનું
પેમેન્ટ આપણી રીતે કરવાનું છે. ત્યાં પહોંચી ગયા પછી 3 થી 4 દિવસ 5 દિવસનો જે પ્રોગ્રામ છે પછીનું બધું જ એ લોકો સંભાળે છે. અને જ્યારે પેકેજ પૂરો થાય ત્યાંથી આપણે છેલ્લે ત્યાંથી અલવિદા થઈએ છીએ. અને પછી આપણે આપણી રીતે ફરતા ફરતા આવવું હોય જે રીતે વાયા બસ, વાયા ટ્રેન, વાયા એર તમે તમારી અગવડ સનુકૂળતાથી ત્યાં એવી રીતે ટ્રાવેલિંગ ગોઠવી શકો છો. તો થોડું સર્ચ કરતો ખ્યાલ આવ્યો કે ત્યાં નજીકનું સ્ટેશન એ છે મેંગ્લોર, અને અમદાવાદથી મેંગ્લોરની ડાયરેક્ટ ટ્રેન અવેલેબલ છે. સો અમે અહીંયાથી મેંગ્લોર ગયા વાયા ટ્રેન. મેંગ્લોરથી ટ્રેનથી પછી લોકલ ટેક્સી કરીને ત્યાં ત્યાં બસ સ્ટેન્ડે જતા રહ્યા. જેવી રીતે આપણે અહીંયા GSRTC સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનનું બસ સ્ટેન્ડ હોય દરેક સિટીમાં, એવી જ રીતે ત્યાં પણ હતું ત્યાંનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ. અને સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં જોયું તો ખ્યાલ આવ્યો કે ત્યાંથી 1 કલાક પછીની જ બસ હતી જે કુર્ગ અમને લઈ જાય, અને અપ્રોક્સ 3 કલાકની મુસાફરી હતી એ. તો અમે ત્યાં ફ્રેશ થયા, ત્યાંનું નાસ્તો કર્યો. કીધું હવે સાઉથમાં આપણને ખબર હોય છે કે નોર્મલી ઇડલી, ઢોસા અને ઉત્તપમ અને ઘણી બધી સાઉથની વેરાયટી છે, તો એનો ટેસ્ટ કર્યો. અને બસની વેઇટ કરી, ત્યાં બસ પણ આવી ગઈ. અને એકચ્યુઅલી આ જે ડિસેમ્બરમાં મેરેજ હતા તો અમારા મેરેજની આસપાસ પણ એક મારા ખાસ મિત્ર અમે જોડે ભણતા હતા એના પણ મેરેજ હતા. તો મારી વાત થઈ કે અમે લોકો આ રીતે કુરુક જવાનું વિચારીએ છીએ, તમે લોકોએ શું વિચાર્યું છે? તો એનું પણ એ જ અવઢવ હતી કે મારે પણ જવું તો છે પણ ક્યાં જવું એ ખ્યાલ નથી, બધા પ્રોગ્રામ બજેટની બહાર જાય છે. તો મેં એને વાત કરી અને એણે કીધું કે તે રિસર્ચ કર્યું છે તો કાંઈ વાંધો નહીં, મને અમને એ બંને લોકોને પણ અમારી સાથે આવવું ગમશે. અને એ લોકો પણ અમને જોડાયા, અમે બંને જણનું અલગથી બુકિંગ ઓનલાઈન આખું થઈ જાય છે, એનું પેમેન્ટ આખી પ્રોસેસ ઓનલાઈન છે, સો કોઈ ટેન્શન નથી. અને અમે 4 જણા 2 કપલ એવી રીતે અમદાવાદથી મેંગ્લોર, મેંગ્લોરથી કુર્ગ પહોંચ્યા. કુર્ગ ત્યાં ત્યાંના બસ સ્ટેન્ડ એમને ઉતાર્યા, ત્યાંથી લોકો લોટો કરીને અમે આ બેઝ લોકેશન ઉપર પહોંચી ગયા. ટોટલ અને ટોટલ 7 કપલ હતા ત્યાં, એમાંથી અમે 2 ન્યૂલી મેરીડ હતા, બીજા પણ કપલ હતા, તે એપ્રોક્સ 40, 50, 60 વર્ષના હતા. ત્યાંની ફેસિલિટીઝમાં એમણે પહેલાં જ કીધું હતું કે અહીંયા હોટલ નહીં હોય પણ ત્યાં એ લોકોએ ટેન્ટ બાંધ્યા છે, કારણ કે ત્યાંનું વાતાવરણ એવું છે કે તો એનો વધારે લાહો તો જ આપણે લઈ શકશું કે આપણે નેચરમાં આવીએ. અને આજે કુરુક આખું હિલ સ્ટેશન છે, બહુ જ હાઇટ ઉપર છે, એ ત્યાં જવાની અલગ જ મજા છે. જે બસમાં અમે ગયા એ ફરતા ફરતા પહાડ ઉપર લઈ જાય, એકદમ નેચરલ વાતાવરણ, એકદમ કુદરતી વાતાવરણ. પણ કેવું થાય કે આવું બધું જ્યાં કુદરતી વાતાવરણ હોય ત્યાં ઘણી બધી હોટલો બી હોય ને એટલે ઘણી બધી કેઓસ પણ થતો હોય, ગંદકી એ બધું ફેલાતું હોય. તો આ જે બેસ્ટ લોકેશન હતું એ આમ નોર્મલ સિટી એરિયા કહેવાથી થોડું દૂર હતું, એટલે તમે આમ બહાર નીકળો તો એકદમ તમને કુદરતી વાતાવરણ દેખાય, બીજી કોઈ બિલ્ડિંગ નહીં, કશું જ ના જોવા મળે. તમને એવું જ લાગે કે આપણે અચાનક આમ જંગલની વચ્ચે તો નહીં પણ આમ એકદમ બિલ્ડિંગોથી દૂર બહુ સરસ જગ્યા, એકદમ શાંત જગ્યા તમે ત્યાં ગયા છો એવો અનુભવ થાય. ત્યાં ટેન્ટ બાંધ્યા હતા દરેક કપલ માટે, અલગ અલગ કેમ્પની વ્યવસ્થા કરી હતી. અને કેમ્પ જે છે એ પણ એકદમ ફૂલ પ્રૂફ, એ ચેનથી આખા લોક થઈ જાય. ઠંડીનો સમય હતો તો જ્યારે તમે કેમ્પમાં જઈને આખું જ પેક કરી દો તો ક્યાંયથી ઠંડો પવન કેવો ના આવે, એકદમ સરસ રીતે ગોઠવાઈ જાય એ રીતનું આયોજન હતું. તો ખૂબ સરસ, આ મારો એક સરસ અનુભવ રહ્યો. તો હું પણ રેકમેન્ડ કરીશ કે ઇનકેસ તમે ગમે ત્યારે તમને વેકેશન મળે, ફ્રી ટાઈમ મળે, તમે વિચારતા હો કે મારે જવું છે, તો તમે જાઓ યુથ હોસ્ટેલની વેબસાઇટ પર yhaindia.org, અલગ અલગ એક્સપ્લોર કરો. એમાં જો તમે ઇન્ડિવિજ્યુઅલ જવા માગતા હોય તો ઘણા બધા પહેલાં હશે જ, અને જો તમે ફેમિલી સાથે જવા માગતા હોય તો Ctrl+F કરીને ફેમિલી ટાઈપ કરીને એ જો લો ફેમિલીવાળા કેટલા પ્લાન છે, એમાંથી એની તારીખ કઈ છે. અને આ પેકેજ એવું નથી હતું કે 1 દિવસના હોય છે, આખા 3-4 મહિનાની સિઝન હોય છે, એમાં દર 15 દિવસના ઇન્ટરવલ ઉપર અલગ અલગ પેકેજ હોય છે. જો તમે ઉત્તર ભારત સાઈડ જવા માગતા હશો તો મોસ્ટલી સમય એનો મે જૂનથી ચાલુ થાય, કારણ કે અત્યારે બહુ ઠંડી હોય ત્યાં. અને બાકીના જે નોર્મલ પ્લેસ છે ત્યાં આખા વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ હોય છે, એની ડિટેલ જો એમાં નીચે કોન્ટેક્ટ નંબર હશે ત્યાં એમનો કોન્ટેક્ટ કરો, અને ફાઇનલ ડેટ થાય તો ઓનલાઈન બુકિંગ કરી. અને ખરેખર આ આપણે ઘરની બહાર નીકળવા જેવું તો છે જ, તે કુદરતી વાતાવરણમાં ખાસ એની અલગ મજા છે. આપણે જ્યારે રૂટીન આપણા લાઈફમાં એટલા બધા બિઝી થઈ ગયા હોઈએ છીએ, ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, તો અને આ સિટીની લાઈફ તમને ખબર જ છે એ કુદરત સાથેનો આપણો જે નાતો છે એને થોડું ભૂલાવી દે છે. આવી જગ્યા જઈએ એ ખુલ્લા વાતાવરણની હવા જ આપણા ફેફસામાં આવતા ફેફસા આખા ખૂબ જ પોઝિટિવ એનર્જીથી ભરપૂર થઈ જાય છે. અને ખાસ કરીને નેચર સાથે આપણે રહીએ છીએ તો આપણે બધા જે નાની મોટી વાતો મગજમાં ભરી રાખી છે, દુઃખ જીવનના બધા ધીમે ધીમે હળવા થઈ જાય છે.
પરિવારના મેમ્બર સાથે આપણને સમય સ્પેન્ડ કરવાનો મોકો મળે છે. એ વાતાવરણ જેવું છે કે ખરેખર આપણના અંદર એક નવી એનર્જી થાય, એક નવું અહેસાસ થાય આપણને, આપણે ખરેખર થેન્કફુલ થાય કુદરત પ્રત્યે કે થેન્ક યુ તમે અમને આ જન્મ આપ્યો અને આ જગ્યા જોવાનો મોકો આપ્યો, બસ હું આ થોડો સમય પસાર કરું, એ જ આપણને એવી ભાવના થાય. ઠીક છે, તો આપણો આજનો આ પ્રોગ્રામ આપણે અહીંયા પૂરો કરીએ, એક ઓમકાર સાથે આપણે પૂરો કરીએ. ઓ